ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ही ओम, ओम श्री कृष्ण परमात्मने नमः। जय जगत। श्री विनोबा जी ना गीता प्रवचनों, गीता सार भाग बीजो, गीता सार अध्याय 7-12। अध्याय 7, आत्मा अने देह, परा अने अपरा प्रकृति बधेज एक छे, आम होवा छता माणस मोहमा पड़े छे। वानगीओ जोई आपणे विविध प्रकारना विरोधी तेमज सारा नरसा भाव अनुभवीए छीए। ए भावोनी पार जई साची शांति अनुभवी होय तो वानगीओना बनावनारने पकड़वो जोईए, तेने ओळखवो जोईए। ते ओळखाण थाय तो ज भेदजनक आसक्तिजनक मोह टाळवानो बनी शके। भक्ति सार्वभौम उपाय छे। दिलनी ऊंडी लागणी वगर करेला कर्मनी तुष्टि पुष्टि थती नथी। साचा आनंदनो पत्तो लाग्यो नथी, तेथी माणस पड़छायाथी भूलीने तेनी पाछळ पड्यो छे। साचुं स्वरूप तमे जो समझशो, તેનો આનંદ એકવાર ચાખશો, એટલે પછી બીજું બધું ફીકું લાગશે। એ ખરા આનંદને શોધી કાઢવાનો ઉત્તમ માર્ગ ભક્તિ છે। એ રસ્તે આગળ જતા જતા પરમેશ્વરી કુશળતા સમજાતી જશે। ભગવાને ભક્તના 3 પ્રકાર કહ્યા છે। पहलो सकाम भक्ति करनारो, बीजो निष्काम पण एकांगी भक्ति करनारो, अने त्रीजो ज्ञानी एटले संपूर्ण भक्ति करनारो। निष्काम पण एकांगी भक्ति करनारमा 3 प्रकार छे। 1 आर्त्र, 2 जिज्ञासु, अने 3 अर्थार्थी। કંઈક ઈચ્છા મનમાં રાખીને પરમેશ્વર પાસે જનાર સકામ ભક્ત છે। આર્ત્ર એટલે કે નિષ્કામ ભક્ત એટલે વિનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિવળ થનારો, તે કર્મ મારફતે ઈશ્વર પાસે પહોંચે છે। જિજ્ઞાસુ એટલે કે નિષ્કામ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય, હરેક વસ્તુના ગુણધર્મની ખોજ હોય, તે હૃદય મારફતે ઈશ્વર પાસે પહોંચે છે। અને અર્થાર્થી નિષ્કામ ભક્ત હરેકે હરેક વાતમાં હિત અને કલ્યાણ જ શોધ્યા કરે છે, તે બુદ્ધિ મારફતે ઈશ્વર પાસે પહોંચશે। જ્ઞાની ભક્ત એ જ પૂર્ણ ભક્ત, એ ભક્તને જે દેખાશે તે બધું એ ઈશ્વરનું સ્વરૂપ જ હશે। કુરૂપ સ્વરૂપ, રાય રંગ, સ્ત્રી પુરુષ, પશુ પક્ષી, બધામાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે। એક પરમાત્મા જે સર્વત્ર રમી રહ્યો છે, તેનો જ અભ્યાસ કરતા કરતા જ્ઞાની ભક્ત એ પરમાત્મામાં ભળી જાય છે।
અધ્યાય આઠમો. જીવન એટલે સંસ્કાર સંચય. સંસ્કાર સારા નરસા હોય છે અને બંનેની માણસના જીવન પર અસર થયેલી હોય છે. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર ઠરે છે. મરણનું સ્મરણ માણસ ટાળતો ફરે છે, પણ મૃત્યુ ટળે છે ખરું કે? મૃત્યુને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જે વાતનું રટણ રાત દિવસ ચાલતું હોય તે અંત ઘડીએ સાથે રહે. હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ એવી હંમેશ મહેનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમજ મરણના સ્વામી થઈશું. સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહા આનંદનો ભંડાર છે તેવો અનુભવ થશે. નિરાશ થવું એટલે નાસ્તિક થવું. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલ છે. ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિના વાદળ ન હોવા. નામ સ્મરણ, તત્વનું સ્મરણ ફરી ફરીને કરતા રહેવું જોઈએ. અધ્યાય નવમો. હરિનામનો અપૂર્વ મહિમા નવમા અધ્યાયમાં કહેલો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. જે ધર્મનો ગીતાસાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મ કર્મ, તેને જ યજ્ઞમય કરીએ તો? આપનું રોજનું સાદું જે સેવા કર્મ છે તેને જ યજ્ઞરૂપ કરીએ. તું એટલું જ કર કે જે કાંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે. નવમો અધ્યાય આપણને આવું કહે છે. ટૂંકમાં બધાએ કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ જ છે. નવમા અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી, તે ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ. રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ. કર્મ કરવાનું ખરું,
પણ ફળ ફેંકી ન દેતા તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળનો વિનિયોગ ચિત્ત શુદ્ધિ કરવાને માટે યોજવો. ઇન્દ્રિયો પણ સાધન છે, તેમને પણ ઈશ્વરને અર્પણ કરો. ઇન્દ્રિયોમાં ઘણું સામર્થ્ય છે, તેથી હરેક ઇન્દ્રિય ઈશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાની સાથે જ જીવનમાં એકદમ અદ્ભુત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે. શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીએ કિંમત નથી. ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં ઉમેરો, એટલે બધું એ રુચિકર અને સુંદર બનશે. છોકરાઓ એટલે પ્રભુની મૂર્તિ, છોકરા પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. ગુરુની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાઓની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે? સર્વે કરવોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે. એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જઈશું એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર બનશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાઈ ગયું તેમ જાણવું. અધ્યાય દસમો. પહેલો અધ્યાય એટલે મોહનાશ માટે સ્વધર્મની પ્રવૃત્તિ. બીજો અધ્યાય એટલે જીવન સિદ્ધાંત, કર્મયોગ, સ્થિતપ્રજ્ઞનું દર્શન. ત્રીજો, ચોથો, પાંચમો અધ્યાય એટલે કર્મ, વિકર્મ અને અકર્મની સ્પષ્ટતા. ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂર્ણ થાય છે. છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતા માટે ધ્યાનયોગ, સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ મહાન સાધન, આઠમા અધ્યાયમાં સાતત્ય યોગ અને નવમા અધ્યાયમાં રાજયોગ. દસમા અધ્યાયમાં ઈશ્વરાર્પણ યોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો તેનું દર્શન છે અને તે આ મુદ્દામાં સ્પષ્ટ દર્શાવેલ છે. પહેલું, બાલ બોધ રીત. પહેલા મોટા મોટા અક્ષર કાઢો અને પછી તે જ નાના કાઢીને શીખવું. ક તેનો તેજ, પણ પહેલા તે મોટો ને પછી તેજ નાનો. પહેલા ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવાના ને પછી ગૂંચવણ ભર્યા જોડાક્ષરો. બીજું, માણસમાં રહેલો પરમેશ્વર જુઓ. પહેલા તો માં, પછી બાપ, પછી ગુરુ અને પછી સંતો. આ ક્રમમાં સ્વીકાર કરતા જઈએ એટલે પરમેશ્વર તરત દર્શનીય. વિનોબાજીએ આપણને સૃષ્ટિમાં રહેલ પરમેશ્વરના દર્શન કરાવ્યા. પેલી ઉષા સૂર્યોદયની આગળ પ્રગટ થનારી દિવ્ય પ્રભા છે.
સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો આધાર છે. પાવની ગંગા પરમેશ્વરની સાક્ષાત વહેતી કરુણા છે. વાયરા એટલે પવનો ભગવાનના દૂત છે. અગ્નિ એ નારાયણ છે, કેવો હુંફાળવો, કેવો તેજસ્વી. વિનોબાજી આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરના પણ ગીતાના માધ્યમથી દર્શન કરાવે છે. વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં જ ઊભા છે. ઘોડો કેટલો ઊંડા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર છે. સિંહ તો ભગવાનની દિવ્ય વિભૂતિ છે. વાઘમાં ઈશ્વરી તેજ પ્રગટ્યું છે. આમ આપણે સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે. વિશ્વમાંની અનંત વસ્તુઓમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો? આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવીને પોતાનું કરવું? પહેલા સેજે વર્તાય આવે એવો મોટો ને પછી નાનો, પહેલા સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલા પરમાત્માને જુઓ, તેનો સાક્ષાત્કાર કરવો. રાતને દિવસ અભ્યાસ જારી રાખી આખા એ વિશ્વને આત્મરૂપ જોતા શીખવું. વિનોબાજીએ આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરના દર્શન પણ કરાવ્યા. સર્પમાં, વાનરમાં, મોરમાં, કોકિલમાં, કાગડામાં અને છેવટે દુશ્મનમાં પણ. આમ આપણે તો સર્વ જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે. અધ્યાય 11મો. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. આ જે અનંત સૃષ્ટિ ઉપર નીચે સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ, બીજી બાજુ તે છે કાળની બાજુ. મહાકાળ નદી એક ધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે. ત્રણ કાળમાં અને ત્રણેય સ્થળમાં સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે ને પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય તેવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઈચ્છામાંથી આ 11મો અધ્યાય પ્રગટ થયો છે. જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળ સ્થલાત્મક જગત આખું એ એક ઠેકાણે લાવવાની જરૂર નથી. સારાંશ એટલો કે ત્રણેય કાળ આપણી સામે ઊભા નથી તે સારું છે. આપણે તો ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે, એ જ વિચારમાં ધ્યાન પરોવવાનું રહે છે. અધ્યાય 12મો. અધ્યાય 6 થી અધ્યાય 11 એ એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા છે. સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ એક જ માના બે દીકરા છે.
સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્ત બંને અક્ષરશઃ એકરૂપ છે, બંનેની યોગ્યતા સરખી છે, તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે। સગુણ ભક્ત ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે, તો નિર્ગુણ ભક્ત મનથી વિશ્વનું હિત ચિંતવે છે। સગુણ ઉપાસકને સારું, ઇન્દ્રિયો સાધનરૂપ છે, પણ નિર્ગુણ ઉપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે। ટૂંકમાં બંને રીત ઇન્દ્રિય નિગ્રહની છે। ધ્યેય એક જ છે કે ઇન્દ્રિયને તાબામાં રાખો। સગુણ પૂજા સહેલી છે, નિર્ગુણ પૂજા અઘરી છે, બાકી બંનેનો અર્થ એક જ છે। નિર્ગુણ જ્ઞાનમય છે અને સગુણ પ્રેમમય અને ભાવનામય છે। સગુણ ભક્તિ સુલભ છે, એમાં પરમેશ્વરાલંબન છે અને નિર્ગુણમાં સ્વાવલંબન છે। ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ, ભક્તિની વેલને જ્ઞાનના ફૂલ બેસવા જોઈએ। ભગવાન બુદ્ધે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી, વ્યક્તિનિષ્ઠ, તત્વનિષ્ઠ અને સંઘનિષ્ઠ। નિર્ગુણ ભક્તિ કરનાર ભરતે પણ પાદુકાનો આશરો લીધો, કેમ આ ઈશ્વરનું કામ કરતા કરતા સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે। ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી, છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી। સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ એ બધી વસ્તુઓ એકરૂપ છે, બંનેનો અંતિમ અનુભવ એક જ છે। ટૂંકમાં સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે, એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે। પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે। સંત, મા બાપ, પડોશી એ બધામાં ઈશ્વરને માનવાનું સહેલું છે। છેવટે ભગવાન કહે છે, હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા, પણ ભક્ત થા એટલે થયું, કોરો પથ્થર જેવો તું રહીશમાં। ગીતાસાર ભાગ બીજો અધ્યાય 7-12 અહીં સંપન્ન થયો। હરિ ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। ढूंढता है तो किसका सहारा।